નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળ મિત્રો, ફરિયા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ગુજરાતી તેમાં પાર્ટ 5 બેન્ઝીન ગ્રીન્ઝીન તેમાં આપણે રિવિઝન શીખીએ છીએ ને. તેમાં સૌથી પહેલા આપણે આગળ રિવિઝનમાં શું શીખી ગયા તો કે કી ધોધમાર વર્ષે વરસાદ તે શીખી ગયા. ત્યારબાદ વાર્તા ફૂલણજી દેડકો તે શીખી ગયા. અને આજે આપણે શીખીશું વ ર સ દ એના ઉપરથી શબ્દ બનાવવાના છે, શબ્દ શોધી અને લખવાના છે તે આપણે શીખીશું. ત્યાર પછી અલગ શબ્દ અલગ પડતા શબ્દ પર ગોળ કરો. ત્યાર પછી પ્રશ્ન પીધો છે નમૂના મુજબ શબ્દ લખો અને ચોથો પ્રશ્ન છે પાંચ પાંચ નામ લખો. આજે આપણે શીખીશું માં રિવિઝન વર્ષીટ 3 પાર્ટ 5 તેમાં પહેલો પ્રશ્ન છે આપેલા અક્ષર પરથી ત્રણ ત્રણ શબ્દો લખો. અહીંયા અક્ષર આપેલા છે વ ર સ અને દ તેના ઉપરથી આપણે શબ્દ લખવાના છે. એક એક તમને નમૂનાનો શબ્દ આપી દો. બરાબર છે કે વ છે તો વ ન સા દ વ ઉપરથી આપણે શબ્દ લખ્યો વ ર સા દ. ત્યાર પછી ર ઉપરથી શબ્દ લખીશું તો ર મ ત. ત્યાર પછી સ સ ઉપરથી શબ્દ લખીએ આપણે તો સ બ ડી. અને દ ઉપરથી શબ્દ લખીશું તો દ મ ણ. બરાબર. તો અહીંયા શબ્દ આ રીતના ભ પરથી પછી ર પરથી સ પરથી અને દ પરથી તો અહીંયા આપણે ત્રણ ત્રણ શબ્દ લખીએ. ભ પરથી લખીએ માનો કે ભ પરથી શબ્દ લખીએ વાદળ વાળી ગયો. બરાબર છે. અહીંયા ર પરથી શબ્દ લખીએ તો કે ર મા ડ ઉ. ત્યાર પછી સ પરથી આપણે શબ્દ લખીએ તો સ ર સ. અને દ ઉપરથી શબ્દ લખીએ તો દ ડો. આપણે ક્યાં શબ્દ લખ્યા તે વાંચીએ ફરીથી. બે પહેલા છે વરસાદ રમત સગડી દમણ વાદળ રમાડવું સરસ દડો. ત્યાર પછી વ ઉપરથી આપણે શબ્દ લખીશું તો વજનિયું વજનિયું. બરાબર છે. પછી ર ઉપરથી આપણે શબ્દ લખીશું બરાબર તો ર વ ડો. ત્યાર પછી સ ઉપરથી શબ્દ લખી આપણે સ સ લુ. અને દ ઉપરથી શબ્દ લખીશું તો ડો ડ દો ડ આવે કે ને એમાં તો વજનિયું. ન પરથી લગડો, સ પરથી શબ્દ સસલું અને દ પરથી દો ડ ઉ. ત્યાર પછી વ પરથી હજુ એક શબ્દ આપણે લખીશું. બરાબર છે. વર્ષ રસ્તો સસ્તુ દાખલો વર્ષ રસ્તો સસ્તુ અને દાખલ. બરાબર છે. તો વ પરથી શબ્દ, ન પરથી શબ્દ, સ પરથી શબ્દ અને દ પરથી શબ્દ એ અક્ષર પરથી આપણે શબ્દ લખી લીધા. એટલે વ પરથી શબ્દ આપણે પહેલા વાંચીએ. વ પરથીના શબ્દ વરસાદ વાદળ વજનિયું અને વર્ષ. ત્યાર પછી ર પરથી શબ્દ જોઈએ તો રમત રમાડવું રગડો રસ્તો. ત્યાર પછી સ પરથી જોઈએ તો સગડી સરસ સસલું સસ્તું. દ પરથી જોઈએ તો દમણ દડો દોડવું દાખલ. આ ભ ભ સ ભ આપણે ક્યાં ક્યાં શબ્દ લખ્યા છે બરાબર છે. પણ એના પરથી ઘણા બધા શબ્દ
બની શકે બરાબર ને તો તમારે જે શબ્દ વ ર સ દ અક્ષર આપેલા છે તેના પરથી કોઈ પણ શબ્દ તમે લખી શકો બરાબર છે ત્યાર પછી પ્રશ્ન બીજો છે અલગ પડતા શબ્દ પર બોલ કરો અહીંયા પાંચ લાઈન આપેલી છે શબ્દની બરાબર છે તો પહેલી લાઈન છે કે તેમાં કયો શબ્દ અલગ પડે છે તે આપણે વિચારીશું અને ત્યાર પછી તેના પછી તેના માટે બોલ કરીશું તો જન જમણ જગત જમના જો આ નામ શબ્દવાચક છે એટલે આપણે તરત જ ખબર પડી જાય કે ત્રણ નામ છે એ છોકરા મોટા છે એક નામ છે છોકરીનું જે અલગ પડે છે છોકરીનું નામ છે તો જન જમણ અને જગત ત્રણેય છે છોકરાના નામ છે જ્યારે જમના છે એ છોકરીનું નામ છે તો આપણે અલગ પડતા શબ્દ પર શું કરીશું બોલ કરીશું ત્યાર પછી બીજી લાઈન જોઈએ દૂધ છાસ શિખંડ પાણી જો પાછું વિચારો જોઈએ આમાં કયો શબ્દ અલગ પડે છે હા ખ્યાલ આવી ગયો ને કે દૂધ છાસ અને પાણી ગણે છે પ્રવાહી છે જ્યારે શિખંડ છે એ ઘટ હોય ને તો દૂધ છાસ અને પાણી એ ત્રણે પ્રવાહી છે શિખંડ અલગ પડે છે આપણે શિખંડ ઉપર સર્કલ કરીશું એટલે કે ગોળ કરીશું ત્યાર પછી ત્રીજી લાઈન જોઈએ ક્રિકેટ ઇડલી ખો ખો અને કબડ્ડી જો આમાં ચારે ચાર શબ્દ વાંચી લીધા બરાબર છે તો ચારે શબ્દમાં એક અક્ષર જુદો પડે છે કયો છે તરત ખ્યાલ આવી ગયો આપણે કયો ઇડલી બરાબર છે તો કે ક્રિકેટ ખો ખો અને કબડ્ડી એ છે એ તો ત્રણેય રમતના નામ છે જ્યારે ઇડલી છે એ રમકડું છે બરાબર ને તો આપણે ઇડલી ઉપર બોલ્ડ કરીશું ત્યાર પછી ચોથી લાઈન જોઈએ ચણા ઘઉં બાજરી અને જુવાર જો આમાં બાળકો ખાસ વિચારવું પડશે ત્યાં બધું સરખું લાગે છે પણ ના એક શબ્દ અલગ પડે છે ઘઉં બાજરી જુવાર એ ત્રણેય છે અનાજ છે શું છે અનાજ જ્યારે ચણા છે એ કઠોળ છે તો આપણે આ ચણા ઉપર શું કરીશું સર્કલ કરીશું ત્યાર પછી પાંચમી લાઈન જોઈએ સી ચોમાસુ વરુ અને જીરા તો આ ચાર શબ્દમાંથી ચોમાસુ અલગ પડે છે ને કે એસા માટે તો કે સી વરુ અને જીરા છે ત્રણે પ્રાણીઓ છે જંગલી પ્રાણીઓ છે જ્યારે ચોમાસુ છે ઋતુ છે તો આપણે ચોમાસુ પર સર્કલ કરી દઈએ તો અલગ પડતા શબ્દ પર ગોળ કર્યા બરાબર છે કે જમના બીજી લાઈનમાં શિખંડ ત્રીજી લાઈનમાં તીતલી ચણા અને ચોમાસુ એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ શબ્દ છે એ આના કરતા અલગ પડે છે ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો જોઈએ નમૂના મુજબ શબ્દ બનાવો અહીંયા એક ઉદાહરણ આપેલું છે નમૂનો તો પીવડાવવું સામે એનો જવાબ લખ્યો છે પીવું પીવડાવવું તો પીવું ચલાવવું તો ચાલવું અહીંયા આપણે જવાબમાં લખીશું ચાલવું ચલાવવું ચાલવું ચલાવવું ચાલવું ત્યાર પછી હસાવવું તો હસાવવું ત્યાર પછીનો શબ્દ રમાડવું રમાડવું તો રમવું જમાડવું જમાડવું એને આપણે શું લખીશું જમવું ત્યાર પછીનો શબ્દ વાંચી જોઈએ બાળકો બેસાડવું 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 સામે જવાબ શું લખીશું બેસવું પીવડાવવું પીવું ચલાવવું ચાલવું હસાવવું હસવું રમાડવું રમવું જમાડવું જમવું બેસાડવું બેસવું ત્યાર પછીના શબ્દો જોઈએ અને સામે જવાબ લખીએ દોરાવવું તો દોરવું લેવડાવવું તો લેવું લખાવવું શું લખીશું આપણે લખવું
લેવડાવવું લેવું, લખાવવું લખવું, ઉઠાડવું ઉઠવું, રડાવવું રડવું. તો અહીંયા જે શબ્દો આપેલા હતા તેના પરથી આપણે શબ્દ શીખી ગયા, બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન 4, પાંચ પાંચ નામ લખો. અહીંયા જે આપેલા છે એ જોઈશું આપણે અને પછી એના પરથી આપણે પાંચ પાંચ નામ લખીશું. તો પેલું આપેલું છે કે ઉનાળાની ઋતુમાં ખવાય તેવા ફળ. પછી બીજા વિભાગમાં આપેલું છે કે છાલ ઉતારીને ખવાય તેવા ફળ. અને ત્રીજા વિભાગમાં છે કે ધોઈને ખવાય તેવા ફળ. તો બાળકો આપણે અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે ને, તો ઉનાળાની ઋતુમાં ખૂબ આખો તડકો પડતો હોય છે કે આપણે આગળ નિબંધ પણ શીખી ગયા છીએ ને. તો ઉનાળાની ઋતુમાં આખો તડકો પડે છે અને ઉનાળાની ઋતુમાં ક્યાં ક્યાં ફળ જોવા મળે છે, ક્યાં ક્યાં ફળ આપણે ખાઈએ છીએ તે અહીંયા નામ લખીશું. ઉનાળાની ઋતુમાં ખવાય તેવા ફળ હું અહીંયા મોટે નામ લખીશ. બીજા ત્રણ ત્રણ નામ છે તમારે જાતે ગોતી અને લખવાના છે, બરાબર છે. ઉનાળાની ઋતુમાં ખવાય તેવા ફળ તો કે કેરી, તરબૂચ, પછી બીજા ક્યાં ફળ ખવાય ઉનાળા, દ્રાક્ષ, મોસંબી, નારંગી, બરાબર છે. ખવાય ને તો ઉનાળાની ઋતુમાં ખવાય તેવા ફળ કેરી, તરબૂચ. ત્યાર પછી છાલ ઉતારીને ખવાય તેવા ફળ. તો ફળ છે એ અમુક ફળ છે એ છાલ ઉતારીને ખાઈ શકીએ અને અમુક ફળની છાલ ન ઉતરાવીએ એને આપણે ખાવા પડે છે ડાયરેક્ટ, બરાબર છે. તો છાલ ઉતારીને ખવાય તેવા ફળ ક્યાં ક્યાં આવશે તો કે દાડમ, કેળા, ત્યાર પછી પપૈયું, તરબૂચ, મોસંબી, નારંગી, ઘણા બધા એવા ફળ છે કે એને છાલ ઉતારીને ખવાય છે. પાઇનેપલ, પાઇનેપલને ડાયરેક્ટ એકદમ ખાઈએ તો એના તો કાંટા લાગે તો પાઇનેપલની છાલ ઉતારવી જ પડે. કેળું પણ એકદમ ન ખવાય, કેળાની પણ છાલ ઉતારવી પડે. તરબૂચ છે, દાડમ છે, બરાબર છે. તો અહીંયા આપણે છાલ ઉતારીને ખવાય તેવા બે ફળના નામ લખીશું, બાકીના ત્રણ ફળ તમારે અહીંયા જાતે લખવાના છે, બરાબર છે. છાલ ઉતારીને ખવાય તેવા ફળ તો કે અનાનસ, જોઈનિંગ અસ.